વડોદરા જઈએ સાવલી બેઠક પર કેતન ઇનામદાર ફોર્મ ભરશે ઘરેથી તેઓ નીકળ્યા તે સમયના દ્રશ્યો કે જ્યાં તેમની નજર ઉતારવામાં આવી તેમને તિલક કરવામાં આવ્યું હાર પહેરાવવામાં આવ્યો પરિવાર દ્વારા બહેન દ્વારા મોઢું મીઠું કરાવવામાં આવ્યું ને માતાની આંખોમાં હરખના આંસુ નહોતા સમાતા 2012-17 સુધી તેમની જીત થઈ છેલ્લી બે ટર્મથી સાવલીના ધારાસભ્ય છે અને ધારાસભ્ય તરીકે અત્યાર સુધી તેમણે પોતાની ભાજપની પોતાની પાર્ટીની સરકાર હોવા છતાં પણ જનતા માટે લડત આપી છે અને ફરી એકવાર પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે કેમ કે ધારાસભ્ય જ્યારે ચૂંટાઈને તેમના વિસ્તારમાં આવે છે ત્યારે જનતાની અપેક્ષાઓ જો પૂર્ણ કરવામાં આવે તો જે જનતા તેમની સાથે રહેતી હોય છે અને કેતન ઇનામદાર પણ તેમાંના એક છે તેમની ઈમાનદારીનું આ ઇનામ કેતન ઇનામદાર અત્યારે સમર્થકો સાથે રેલી કરી ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે થોડી વારમાં તેઓ પણ કલેક્ટર ઓફિસ પહોંચી જશે હું આજે એવું કહું છું કે કેતન ઇનામદાર નસીબદાર છે કે જે હું કહું છું કે મારો પરિવાર મારો તાલુકો છે મારો મતક્ષેત્ર છે કારણ કે એક એક વ્યક્તિ એ કેતનની જોડે દિલથી જોડેલો છે અને હું આજે એ કહું છું કે ચૂંટણી આવે અને મતદાન થાય એ તો એક ઔપચારિકતા છે હર હંમેશ મેં તો જીવનભરના આશીર્વાદ લીધેલા છે અને ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે જેવો પ્રેમ અત્યારે છે એવો જીવનના છેલ્લા ક્ષણ સુધી અતૂટને અતૂટ રહે અને જેટલા કાર્યો મારાથી અત્યારે સારા થયા છે એના કરતાં 10 ગણા સારા કાર્યો હું મારા હાથે કરી શકું એવું ભગવાન મને શક્તિ આપે અને હું તો આજે એટલું કહીશ કે આ ફોર્મ ચૂંટણીનું ઉમેદવારીનું આ તો ખાલી ઔપચારિકતા છે જે આપણે ભરવું પડે પણ તમે જોજો 5મી તારીખનું મતદાન અને 8મી તારીખનું પરિણામ હું આજે 150 મતોથી 2017ની ચૂંટણી કરતાં હું 50,000+ મતોથી જીતવાનો છું અને ગુજરાતની 182 વિધાનસભામાં ગ્રામ્ય લેવલ પર જે ચૂંટણીઓ લડાય છે અને ગ્રામ્ય વિધાનસભાનું જે મતદાન થાય છે એમાં મારી ત્યાં મતદાન પણ સારું થશે અને મારું પરિણામ પણ સૌથી સારામાં સારું રહેશે.